પ્યારવસિંહની દીકરીને જોવા માટે ધીરે ધીરે શાળા જાય છે. અને એવામાં ભૈરવસિંહની દીકરી પાણી ભરવા ગઈ હોય છે, પણ પાણી કેવી રીતે ભરે છે? તમે આજે આપણા રાજ દરબાર તરફ જાઓ અને હું એ ભૈરવસિંહ ને ઘેર તેમની કન્યાનું માગું લઈને જાઉં છું. બહુ સારું મળે. અરે મારી દીકરી પાણી ભરવા ગઈ છે, એને ઘણી વાર લાગી. શું થયું હશે, શું થયું હશે, શું થયું હશે? અરે મારી દીકરી પાણી ભરી આવી છે બેટા. હા બાપુ. વાહ, પાણી ભરીને આવી ગઈ છું. વાહ વાહ, મારી દીકરી બહુ ડાય છે. હા વાહ. લો બાપુજી પાણી. વાહ, મારી દીકરી બહુ ડાય છે. હા હા
આવી રીતે ભૈરવસિંહ પોતાના ઘરે બેઠા હોય છે એવામાં નાનક સબાલા આજ ભૈરવસિંહના ઘરે આવે છે અને ભૈરવસિંહ નાનક સબાલાને શું કહેવા લાગ્યા. નમસ્તે નમસ્તે. પધારો મહારાજ, પધારો પધારો મહારાજ, પધારો. હા ભૈરવસિંહ. અરે મહારાજ, આજ અચાનક આજ મારા આશરે આવ્યા તો. ભલે મહારાજ, તમે આસન ગ્રહણ કરો. ભલે ભૈરવસિંહ, આપના કહેવા પ્રમાણે હું આસન ગ્રહણ કરું. ભલે મહારાજ. અરે બેટા, પાણી લાવજે, મહારાજ આપણા ઘેરે પધાર્યા છે. આજે બાપુજી પાણી. અરે બેટા, આજે તો આપણા આંગણે આપણા લોકગઢના મહારાજ આપણા આંગણે પધાર્યા. પહેલા બેટા પાણી એને આપ મહારાજ. અને મહારાજ, આજ અમારા આંગણે અચાનક આવવાનું કોઈ કારણ અનુસાર મહારાજ આવ્યા છો? ભૈરવસિંહ, આજ આપને ઘેર આવવાનું એક મહત્વનું કામ છે. ભૈરવસિંહ, કારણ કે હમણાં મને પહેલી આપની કન્યા પાણી પાવા આવી હતી, તેમનું હું માગું લઈને આવ્યો છું, તેમના વ્યવસાય માટે આવ્યો છું. મહારાજ, વેસવાળ માટે મારી દીકરીનું? હા ભૈરવસિંહ. અરે મહારાજ, પણ કોની સાથે? મહારાજ કોની સાથે? કોની સાથે શું? અરે મહારાજ, પાટવી પુત્ર માટે. ભૈરવસિંહ, અરે મહારાજ, મારી દીકરીનો વેસવાર તો મેં ફળોજી ગામના પૃથ્વીરાજ સોહાણા વંશ એક ક્ષત્રિયના સાથે લગ્ન કરવાનું આપ મેં નક્કી કરી નાખ્યું છે મહારાજ. અને મહારાજ, હવે આ વાત મારાથી કેમ બની શકે મહારાજ? કોઈ પણ સંજોગે તમારી દીકરીનું વિવાહ તમારે મારા પુત્ર સાથે કરવાનું રહ્યું. ના મહારાજ, ના મહારાજ. અરે અમારી વાત તો તમે સમજો મહારાજ. મારી દીકરીનું વેસવાળ મેં ફ્લોજી ગામના પૃથ્વીરાજ સોહાણા વશમાં વસન આપી શક્યો છું મહારાજ. અને હવે આ વસન મિસ્યા કેમ થાય મહારાજ? જરા જરા તમે વિચાર કરો મહારાજ, વિચાર કરો. એટલે શું? એ લોકગઢના રાજવીનું અપમાન, એટલે લોકગઢની પ્રજાનું પણ અપમાન. પરંતુ ભૈરવસિંહ, યાદ રાખજે, આ તારા બોલેલા શબ્દો જરૂર તને એક દિવસ યાદ આવશે ભૈરવ. ના મહારાજ, આ વાત કદાપી મારી મારી સાથે નહીં બની શકે. ઠીક છે ભૈરવસિંહ, આજ તારો અપમાનિત થાય, તારું આંગણું છોડીને જતો રહીશ. પરંતુ જીવનની અંદર પહેલી વાર તારા ઘેર મેં મહેમાન ગતિ કરી અને તે મારું હરહરતું અપમાન કર્યું. ઠીક છે, આજ અપમાનનો બદલો જરૂર તને એક દિવસ જરૂર મળશે ભૈરવ. અરે મારા ઘેરના આંગણે આવી બળજબરી? અરે હું પણ એક રજપૂતનો દીકરો છું. અરે વસન આપ્યા પછી આ રજપૂતનો દીકરો બોલ્યું બીજું બોલે નહીં. અપમાનનો બદલો થઈ અને નાનક સબાલા રાજદરબારમાં આવે છે અને રાજદરબારમાં
અવતાર એમનું સ્વાગત કરવા લાગ્યા છે. પણ સ્વાગત કેવી રીતે કરે છે? વાહ, ધન્યવાદ. આજે સૌ પ્રથમ મારા પૂંજશ્રી વડીલો તથા મારા બુદ્ધિમાન શ્રી લડવૈયાઓ ઓર મારા પ્યારા દોસ્તો તથા એ સમગ્ર સભાજનો, આજે તમને અચાનક આવડી મોટી બેવડી સંખ્યામાં એકઠી કરવાનું કારણ શું છે તે હું આજે આપને જણાવવા જઈ રહ્યો છું. તે આપ ધ્યાનથી સાંભળી લો, કારણ કે આજ આવડી મોટી સભાને એકત્રિત કરવાનું આટલું જ કારણ છે કે આપણા જ રાજ લોકગઢની અંદર રહેનારા એક ભૈરવસિંહ નામે તેમને ઘેર હું ગયો હતો. સાંભળી લો સભાજનો, તેમની દીકરીના વ્યવસાય માટે અને એ પણ મારા પાટલી પુત્ર સાથે. આટલું જ નહીં સભાજનો, એ ભૈરવસિંહ મારું હળહળતું અપમાન કર્યું. હા સભાજનો, હા મારી વાતનો તેણે અનાદર કર્યો અને એ ભૈરવસિંહને આપણા જ રાજમાં રહેવા છતાં એ મારું આવું અપમાન કરે તે હું કેવી રીતે સહન કરી લઉં? બોલો સભાજનો, આપ બોલો. એ ભૈરવસિંહ વારંવાર મારું આવું ઘોર અપમાન કરતો રહે એ શું આપને મંજૂર છે? વાહ સભાજનો વાહ. તો હે પ્રિય પ્રધાનજી, જાઓ ભૈરવસિંહ જ્યાં હોય ત્યાંથી તત્કાલ યહા સભાની અંદર હાજર કરો. જય તમારી આજ્ઞા મહારાજા. આવી રીતે પરજાનજી ભૈરવસિંહને બોલાવવા તેડવા માટે જાય છે અને આ બાજુથી પરજાનજી અને ભૈરવસિંહ ધીરે ધીરે સાલા આવે છે. અરે ભૈરવસિંહ, ભૈરવસિંહને નાનક સભાલા શું કહેવા લાગ્યા છે? વધારો ભૈરવસિંહ, વધારો. પ્રણામ મહારાજ. પ્રણામ ભૈરવસિંહ. આજે તમને હસીનતા બોલાવવાનું કારણ તમે એમ ન રાખતા કે ગઈકાલે મારે અને તમારે થોડી બોલાશાલી થઈ. મેં તમને એટલા માટે નથી બોલાવ્યા ભૈરવસિંહ, પરંતુ તમે જરા સમજી જાઓ તો તમારા અને મારા હિત માટે છે, માટે થોડા સમજી જાઓ. ના મહારાજ ના, કારણ કારણ કે મેં મારી દીકરીનું વેસવા મેં નક્કી કરી નાખ્યું છે મહારાજ. હવે આ વાત મારાથી કેમ બની શકે મહારાજ? જરા વિચાર કરો મહારાજ, જરા વિચાર કરો. ભૈરવસિંહ, મેં તમને વારંવાર હું આપને કહી રહ્યો છું, તમે સમજી જાઓ તો બહુ સારું છે અને તમારી કન્યાનું વૈશાખ તમારે મારા પાટલી પુત્ર સાથે કરવાનું જ રહ્યું. પણ મહારાજ, હું ફળોજી ગામ પૃથ્વીરાજ ચૌહાણના વંશમાં વસન આપી ચૂક્યો છું મહારાજ. હવે આ વાત કેવી રીતે બની શકે મહારાજ? ભૈરવસિંહ,
તમારી દીકરીનું વૈશાળ કરવું જ રહ્યું, કારણ કે તમે એક સોહાણ ક્ષત્રિય પરિવારમાં તમારી દીકરીનું વૈશાળ કરી મારી સાથે વેર ઝેરના બીજ સુકાવવા છો. હે મહારાજ, તમે પણ આ ફેરસની વાત બરાબર કાન ખોલીને સાંભળી લો. અરે તમે તો લોકના રાજા છો, રાજા અને લોઢુ છો મહારાજ, લોઢુ. અને હું એક ચકમક પથ્થર છું મહારાજ, પથ્થર. અરે જે મહર્ષિ વાલ્મીક ડાબ પુષ્પ લઈ બાળક કટાવી સીતાજી નો પુત્ર બનાવ્યો હતો મહારાજ, સીતાજી નો પુત્ર બનાવ્યો હતો. અરે એનો હું વંશ છું, વંશ મહારાજ, સૂર્યવંશી છું મહારાજ. આવા બોલ ના તોલ ન કરો તો સારું મહારાજ. ભૈરવસિંહ, આજ મારું અપમાન એટલે લોહગઢનું અપમાન માટે સમજી જાવ તો સારી વાત છે. ના મહારાજ, આ વાત કદાપી નહીં બની શકે. ઠીક છે, તારો આવો નિર્ણય હોય તો ભૈરવસિંહ તું આજ મારી સભા છોડીને જરૂર જઈ શકે છે. ચાલ, પરંતુ યાદ રાખજે તારા બોલેલા શબ્દો, તને એક વાર જરૂર યાદ આવશે ભૈરવ. પ્રિય પ્રધાનજી, તો હે પ્રધાનજી, હે મહારાજ, તો જાઓ. એ ભૈરવસિંહ શું કરે છે, ક્યાં રહે છે, તેમની તમામ ખાતરી કરો. ક્યાં જાય છે ત્યાંના ઉપર બરાબર સાફથી નજર રાખો. અને જ્યારે આપણા અપમાનનો બદલો લેવાનો સમય આવે, મોકો મળે, ત્યારે તુરંત મને જણાવો. જેવી તમારી આજ્ઞા મહારાજા. પરંતુ હે સભાજનો, કદાચ ભૈરવસિંહ સાથે ઢીંગાણું કરવાનું રહે તો આપ સર્વે તૈયાર રહેજો, કારણ કે ઢીંગાણું કરવામાં કદાચ મૃત્યુદંડ મળે, હાથ પગ કપાઈ જાય. પરંતુ તમારી વીરતા માટે લડો, તમારી મર્દાનગી માટે લડો, તમારી આવનારી વંશ માટે લડો, તમારા બળ માટે લડો, તમારા વંશ માટે લડો. પરંતુ અત્યારે આપની કચેરી બરખાસ્ત કરો.